નબદા જિલ્લા માટે મંજૂર કરાયેલી વધુ બે આર્ટિફિશિયલ લેબ પૈકી ગુરુડેશ્વર લેબનો જડિયારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રારંભ જ્યારે દેડિયાપાડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટેની આર્ટિફિશિયલ લેબ પણ તારીખ એકવીસમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજથી કાર્યાન્વિત થશે આમ જિલ્લામાં હાલની રાજપીપળા મુખ્ય મથક કોવિડ હોસ્પિટલની આર્ટિફિશિયલ લેબ ઉપરાંત આ વધુ બે લેબ કાર્યરત થતાં નર્મદા જિલ્લાવાસીઓને હવે ઘર આંગણે જ કોવિડ ટેસ્ટ પરીક્ષણ સુવિધાનો લાભ મળી રહેશે અને લેબ પરીક્ષણ માટે હવે સેમ્પલ જિલ્લા બહાર મોકલવા નહીં પડે નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર આર એસ કશ્યપે આજે જરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરટીપીસીઆર લેબના પ્રારંભ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે કોરોનાની પ્રથમ લહેર વખતે નર્મદા જિલ્લામાં એક પણ આરટીપીસીઆર લેબ ન હોવાથી જે તે સમયે સેમ્પલ પરીક્ષણ માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે મોકલતા હતા કોરોનાની બીજી લહેર દરમિયાન રાજપીપળા ખાતે કોવિડ હોસ્પિટલ ખાતે સરકાર તરફથી મંજૂર કરાયેલી સૌ પ્રથમ આરટી લેબની કાર્યરત કરાઈ હતી જેમાં અત્યાર સુધી એક પોઈન્ટ ઓગણત્રીસ લાખથી પણ વધુ આરટીપીસીઆર ટેસ્ટનું પરીક્ષણ કરવામાં આવ્યું છે ત્યારબાદ ત્રીજી લહેરની પૂર્વ તૈયારી અને આગોતરા આયોજનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સરકાર તરફથી વધુ બે આરટીપીસીઆર લેબની અપાયેલી મંજૂરો પૈકી આજે ગરૂડેશ્વર તાલુકાના ઝરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંપૂર્ણપણે આરટીપીસીઆર લેબ તૈયાર કરી આઈસીએમઆર અને પ્રોટોકોલ મુજબ ક્યુસી ક્વોલિટી કંટ્રોલ મેળવીને તેનું રજીસ્ટ્રેશન કરાવીને સાથે આજથી આ લેબ કાર્યરત કરાયેલ છે આમ જિલ્લામાં બીજી લેબ પણ કાર્યાન્વિત થયેલ છે જ્યારે દેડિયાપાડા ખાતેની લેબ પણ કાર્યરત થઈ જશે જેથી જિલ્લામાં હવે આરટી લેબની સંખ્યા ત્રણ જેટલી જવાથી નર્મદા જિલ્લામાં કોરોના આરટી ટેસ્ટના રિપોર્ટ તાત્કાલિક અને જે તે દિવસે મળી શકે તેવી જિલ્લામાં વ્યવસ્થિત ગોઠવી દીધી છે તેમણે ઉમેર્યું હતું કે ગરુડેશ્વર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડોક્ટર રવિ રાઠોડે જણાવ્યું હતું કે ગરુડેશ્વર તાલુકામાં આજે આરટી લેબ ખુલ્લી મૂકીને નેવું જેટલા સેમ્પલ રન કરવાનું અમે શરૂ કરી દીધું છે અને તેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે આજે ગરુડેશ્વરની આ આરટીપીસીઆર લેબ શરૂ થઈ ગયેલ છે અને દરરોજ આશરે ચારસોથી પાંચસો સેમ્પલનું અહીં ટેસ્ટિંગ થશે આજે નેવું સેમ્પલથી તેની શરૂઆત કરાયેલ છે ભવિષ્યમાં સ્થાનિક પ્રજાને જે તે દિવસે જ ટેસ્ટ રિપોર્ટ મળી જવાથી ખૂબ જ ફાયદો થશે અગાઉ આવા ટેસ્ટ રિપોર્ટ માટે ચાર ચાર દિવસ લાગતા હતા તેની જગ્યાએ હવે એક જ દિવસમાં જે તે દિવસે ટેસ્ટિંગ રિપોર્ટ મળી જવાથી સ્થાનિક પ્રજાને ભવિષ્યમાં તેનો ખૂબ જ ફાયદો થશે દીપક જગતાપ જેસટીવી